મોર્નિંગ બાળકો, પહેલા આપણે ગુડ મોર્નિંગ વિશ કરીશું. ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ટુડે? હેપી, આઈ એમ હેપી. લેટ્સ પ્લે. સ્ટ્રેચ અપ, સ્ટ્રેચ ડાઉન, સ્પિન યોર નેક, ટર્ન અરાઉન્ડ, ટચ યોર હેડ, ટચ યોર નોઝ. ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ટુડે? હેપી, આઈ એમ હેપી. લેટ્સ પ્લે. હવે હું તમને એક વાર્તા કહીશ. એક ગામ હતું, તેના પાદરમાં એક ચબુતરો હતો. ચબુતરામાં બધા લોકો ચણ નાખતા અને પક્ષીઓ માટે પણ પાણી પણ નાખતા. પછી ઘણા બધા પક્ષીઓ ત્યાં ચણ ચણવા માટે આવતા હતા. એક દિવસ એક મોટું ટોળું કબૂતરનું ત્યાં ચણ ચણતું હતું. એવામાં શિકારી આવ્યો અને તે બધા કબૂતર ઉપર મોટી ઝાળ નાખી દીધી. એટલે બધા કબૂતરો એ ઝાળમાં ફસાઈ ગયા અને એક એક કરતા પાંખો ફડફડ કરવા લાગ્યા અને ઝાળમાંથી છૂટવા માટે મહેનત કરવા લાગ્યા. પણ તે છૂટી શક્યા નહીં. પછી બધા કબૂતરોએ ભેગા મળીને વિચાર કર્યો અને બધા સંપી ગયા, એટલે એક થઈ ગયા અને એક સાથે પોતાના બધાના બળથી ઉડ્યા, એટલે ઝાડ નીકળી ગઈ અને કબૂતર તેમાંથી બહાર આવી ગયા. એમ સંપીને કામ કરીએ તો આપણે પણ દરેક કાર્ય કરી શકીએ. તો સંપ હોય ત્યાં જંપ હોય. આપણી વાર્તાનું નામ શું છે? સંપ ત્યાં જંપ. બધા કબૂતરોએ સંપીને કામ કર્યું એટલે તે બધા પોતાનો જીવ બચાવી શક્યા. હવે આજે આપણો વિષય છે ગુજરાતી, જેમાં આપણે મૂળાક્ષર જ અને ઝા, ટ અને ટા એ શીખવાનું છે. પહેલા આપણે જોઈશું જ. ચપલાનો જ કયો મૂળાક્ષર છે? જ. ચપલાનો જ. મેં અહીંયા તેના થોડા શબ્દો લખ્યા છે, પહેલા આપણે તે વાંચી લઈએ. જલક. શું લખ્યું છે મેં? જલક. પછી જભલું. શું લખ્યું છે? જભલું. જડપ. શું લખ્યું છે? જડપ. જરૂખો. બધાએ મારી સાથે શબ્દો વાંચતા જવાના છે. જરૂખો. હવે મૂળાક્ષર જનેકાનો ઝા. શું લખ્યું છે? જનેકાનો ઝા. ઝાલક. ઝાડ. વણઝારા. શું છે અહીંયા? વણઝારા. ઝાકળ. ઝાકળ. આમાં આપણે મૂળાક્ષર છ અને જા ઓળખીને તેના ઉપર ગોળ સર્કલ કરી દેવાનું છે. ઝ. તો ઝ લ ક. ઝ. ઝ બ લુ. તો ઝ છે ને મૂળાક્ષર. ઝડ પ. અહીંયા ઝરૂખો. ચાલો કોણ કહેશે મને ક્યાં ઝ ઝબલાનો ઝ લખેલો છે? અહીંયા. એ જ રીતે આપણે અહીંયા ઝનેકાનો ઝા. ઝા લ ક. ઝા ડ. વણ ઝારા. અહીંયા ઝનેકાનો ઝા ક્યાં છે? વચ્ચે છે. ઝા કળ. ચ ઝબલાનો ઝ. ઝ ઝનેકાનો ઝા. ઝ ઝા. હવે આપણે મૂળાક્ષર ટ અને ટાના શબ્દ શીખીશું અને મૂળાક્ષર શીખીશું. ચાલો હવે હું
અહીંયા મૂળાક્ષર ટ લખીશ. આ કયો મૂળાક્ષર છે? ટ. અને આ ટ ને કાનો ટા. હવે આપણે તેના શબ્દો લખીશું. ચલો ટ પા લી ટ મે ટુ ટ મ ટ મ ટપાલી ટમેટુ ટમટમ ટ પ લી ટ પ લી. હવે ટાના શબ્દ લખીશું. ટા લ ટા ક ણી ટા લ ટા ક ણી ટા ટા ઢ ટા ઢ પછી પછી અહીંયા આપણે ટ્વી શા મૂળાક્ષર ટાને સર્કલ કરીશું. ચલો અહીંયા ટ લખેલો છે તો તેના ટ ના શબ્દો છે. પેલા વાંચવાના પછી મૂળાક્ષર ટ ઓળખીને તેને ગોળ કરી દેવાનું છે. ટ્રીશા ટ ટપાલી ટપાલી ટમેટુ ટમ ટમ અહીંયા બે ટ છે તો આપણે બંને ટને સર્કલ કરવાનું છે. ટપાલી હવે ટને કાનો ટા ટા લ ટા કણી ટા ઢ ટા ઢ તો આ કયો મૂળાક્ષર થયો? ટ. અને ટની બાજુમાં લીટો થઈ જાય, ટની બાજુમાં આપણે ઊભી લાઈન કરીએ તો શું બની જાય? ટને કાનો ટા. એ તમારે આ શબ્દો અને આ રીતે સર્કલ કરવાનું નોટમાં લખવાનું છે. અને મૂળાક્ષર ઝ અને ઝા, ટ અને ટા એ બંને ડબલ લાઈનની નોટબુકમાં તમારે લખવાનું છે. આ તમારું પેજ છે. એમાં બે નાની લાઈન, એક મોટી લાઈન, વચ્ચે પછી નાની લાઈન, આમાં તમારે મૂળાક્ષર ટ પેલા ઝ અને ઝા ટ અને ટા ઝ ઝા ઝ ઝા ટ અને ટા ટ અને ટા. આ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. બાય બાય.